એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે છે. અઘરું લાગતું આ વાક્ય સાર્થક થતું હોય તેવું લાગે છે. દર્દીઓની મોટી સંખ્યા સામે માત્ર એક એમઆરઆઈ મશીન છે અને જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી થઈ રહી છે. મેડિકલ ટુરિઝમની વાતો કરતી ગુજરાત સરકાર પોતાની હોસ્પિટલને પણ સાચવી શકતી નથી. જોઈએ આ અંગેનો એક અહેવાલ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત અને ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી પણ લોકો આવે છે. અહીં દર્દીઓ પોતાનું દર્દ લઈને આવે છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર એશિયામાં જેનો પ્રથમ નંબર આવે છે એવી હોસ્પિટલમાં માત્ર એક જ એમઆરઆઈ મશીન હોય તેવી કોઈ કલ્પના પણ કરી શકે, પરંતુ આ એક હકીકત બની છે. એમઆરઆઈ મશીનની અછતને કારણે અનેક દર્દીઓના ટેસ્ટ થઈ શકતા નથી. તો એક દર્દીના ટેસ્ટ પાછળ ઓછામાં ઓછો 30 મિનિટ જેટલો સમય લાગે છે, જેથી 12 કલાકમાં માત્ર 20-25 દર્દીઓનો જ ટેસ્ટ થઈ શકે છે. એમઆરઆઈ માટે 30 દિવસનું હંમેશા વેઇટિંગ હોય છે, જેના કારણે દૂર અંતરિયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓની સારવાર થઈ શકતી નથી. ખર્ચાઓ ગાડી ભાડવામાં મિનિમમ 3500 રૂપિયા થાય છે, એટલે 7000 રૂપિયા ગાડી ભાડું થાય. થઈ જાય, પણ અમે એવું ગરીબ દર્દી છે અને એને સહાય અહીં એમઆરઆઈ કરાવે ને તો દવા ફ્રીમાં મળે, એટલા માટે અમે એમ વિચાર્યું કે એમઆરઆઈ અહીં કરાવીને અહીંથી જ સારવાર કરાવીએ. મુશ્કેલી તો પડે ને સાહેબ, આવા જવામાં તકલીફ પડે અને ગરીબ પરિવાર છે. બીજી તરફ એમઆરઆઈ મશીનની વાત કરીએ તો રૂપિયા 10 કરોડની કિંમતમાં એક એમઆરઆઈ મશીન આવે છે અને તેનો વાર્ષિક મેન્ટેનન્સ ખર્ચ રૂપિયા 50 લાખ થાય છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અવારનવાર રાજ્ય સરકાર પાસે અન્ય એમઆરઆઈ મશીનની માંગ કરી છે અને સિવિલમાં પડતી મુશ્કેલી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સરકારે કોઈ હકારાત્મક જવાબ આપ્યો નથી. એમઆરઆઈમાં હાલ 15 દિવસનું વેઇટિંગ ચાલે છે, પણ એંગે એવું કહેવાનું છે કે ઇન કેસ પેશન્ટને તાત્કાલિક ઓપરેશનમાં લેવાનું હોય એવી જરૂરિયાત પડે તો એ પેશન્ટને તાત્કાલિક રીતે એમઆરઆઈમાં લઈ લેવામાં આવે છે, જેથી પેશન્ટને કોઈ પણ જાતની મુશ્કેલી પડે નહીં. એ રીતની વ્યવસ્થા કર હોય જ છે. અને એમઆરઆઈ કોઈ અર્જન્ટ ઇન્વેસ્ટિગેશન નથી કે ભાઈ પેશન્ટને તાવ ચડ્યો હોય મેલેરિયાનો કે તાત્કાલિક એનું બ્લડ ટેસ્ટ કર્યા વગર નહીં તો એને ટ્રીટમેન્ટ સરખી નથી, એવું નથી. એ કોઈ બી પ્લાન્ડ આઉટ ઇન્વેસ્ટિગેશન છે કે જે ટૂંક સમયમાં કરી નાખવાનું હોય છે. તેમ છતાં જો સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ ટેસ્ટ કરાવવાનો રૂપિયા 2000 ચાર્જ લેવામાં આવે છે, જ્યારે ખાનગી સેન્ટરોમાં રૂપિયા 5000 થી 6000 વસૂલવામાં આવે છે. ગરીબ દર્દીઓને માત્ર સિવિલમાં જ પરવડે છે, ગરીબ લોકો બહાર જઈ શકતા નથી. બીજી તરફ રાજ્ય સરકાર આરોગ્યની જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પણ એક એમઆરઆઈ મશીન સિવિલમાં લાવી શકતી નથી, જે સરકાર માટે વિચારવા લાયક પ્રશ્ન છે. આ મામલે સરકાર ટૂંક સમયમાં જ યોગ્ય નિર્ણય લે તે જરૂરી બન્યું છે, કારણ કે આ પ્રશ્ન લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. કેમેરામેન સંજય પાટડિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV News, અમદાવાદ.